સદગુરુ, તમે જીવન વિશે કહ્યું અને તે ડૉક્ટરના જીવન વિશેના એક મોટા પ્રશ્ન પર લઈ જાય છે. હવે તેઓ કહે છે કે આપણા શરીરમાં 100 અબજ કોષો હોય છે અને આ દરેક કોષ પોતાની રીતે જીવતા હોય છે, અને જ્યારે તમે કહો છો કે કોઈ દર્દી હવે નથી રહ્યો ત્યારે મગજ 2 થી 3 મિનિટમાં મૃત્યુ પામે છે, પણ હજી પણ તેના શરીરનો મોટો ભાગ જીવિત હોય છે. તે હવે બદલાઈ ગયું છે. ડૉક્ટરો એમ કહે છે કે મગજ 10 કલાકથી વધુ જીવી શકે છે. હવે નવી તો તે મૃત્યુ પામ્યા છે, પણ મગજ હજુ જીવિત હોય છે. તેની ચામડી, તેના સ્નાયુઓ, તેના હાડકા ઘણા કલાકો સુધી જીવિત હોય છે. જ્યારે અમે કહીએ કે તે મૃત્યુ પામ્યો છે, પણ ત્યારે તેના શરીરનો એક મોટો ભાગ હજી પણ જીવિત હોય. તેથી અને આ કોષોને તે દર્દીના મૃત્યુ પામ્યા પછી તમે તેમના કોષો લો છો, અને એક તમારામાંના જે લોકો દરરોજ દાઢી કરે છે, મૃત્યુ પછી પણ તમારી દાઢી કરવી પડે છે, ખ્યાલ છે તમને? વાળ ઉગે છે. આ જ કારણથી હું તૈયાર છું, તમને ખબર હશે. હવે તમે પૂછો છો કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય છતાં કેટલાક કોષો હજી સક્રિય હોય છે. એ નોંધવામાં આવ્યું છે કે લગભગ 10 કલાક સુધી શરીરમાં ઘણી પ્રવૃત્તિઓ હોય છે. મગજ અમુક સ્તરની પ્રવૃત્તિઓમાં જતું હોય છે અને કેટલાક આશ્ચર્યજનક તત્વો ઉત્પન્ન કરતું હોય છે તબીબી રીતે મૃત્યુના લગભગ 10 કલાક પછી. મેં જે પ્રમાણે કહ્યું કે મૃત શરીરમાં પણ દાઢી કરવામાં આવે છે 10-11 દિવસ સુધી, આવું કેમ? આપણે જેને જીવન કહીએ છીએ તે ભૌતિક રીતે ઘણા અલગ અલગ સ્તરે એક રચના છે. તેમાં હાર્ડવેર છે અને સોફ્ટવેર છે. તમે તો હાર્ડવેરનું કેન્દ્ર છો, હાડકાઓ. સોફ્ટવેર પણ તેટલું જ મહત્વનું છે, નહીતર પછી એક કોષને કેવી રીતે ખબર પડે કે તે એક માનવ કોષ છે? તે કોઈ સુવરનો કે વૃક્ષનો કોષ નથી કે બીજું કંઈ, તેને કેવી રીતે ખબર છે? કારણ કે આખું એક સોફ્ટવેર છે, તેને સ્મૃતિ હોય છે. ઉત્ક્રાંતિક સ્મૃતિ, આનુવંશિક સ્મૃતિ, કાર્મિક સ્મૃતિ, વિવિધ પ્રકારની સ્મૃતિઓ લાદેલી હોય છે સિસ્ટમના દરેક કોષ ઉપર, જેથી તે ક્યારેય મૂંઝાતું નથી. તમે 3 દિવસ સુધી કૂતરાનો ખોરાક ખાશો તો કૂતરો નહીં બની જાઓ, કારણ કે સ્મૃતિઓ સુદૃઢ કરેલી હોય છે આની ઉપર. તો તે એક આખું સોફ્ટવેર છે. સોફ્ટવેર પેકેજ ખરેખર તો હાર્ડવેર કરતાં પણ મોટું છે, ઘણું મોટું, અને તે સક્રિય કરાયેલું હોય છે આપણે જેને જીવન ઉર્જા કહીએ છીએ તેના દ્વારા. યોગમાં આપણે તેને પ્રાણ કહીએ છીએ. તે પોતાને 5 મૂળભૂત પરિમાણોમાં પ્રગટ કરે છે. તેના બીજા સ્વરૂપો પણ છે, પણ તે ખૂબ જટિલ છે. 5 મૂળભૂત રૂપ આપણે તેને પ્રાણવાયુ, સમાનવાયુ, અપાનવાયુ, ઉડાનવાયુ અને વ્યાન કહીએ છીએ. તેના વિવિધ કાર્યો છે. પ્રાણનો સંબંધ શ્વાસ, શ્વસન ક્રિયા અને વિચાર પ્રક્રિયા સાથે છે. જો પ્રાણવાયુ ઘટી જાય તો તમારી શ્વસન ક્રિયા બંધ થઈ જશે. તેથી ડૉક્ટર તપાસીને તરત જ કહેશે કે આ વ્યક્તિ મૃત્યુ પામી છે. તેઓ છાતીને પંપ કરશે, પરંતુ વ્યક્તિ ઉઠે નહીં તો તે મૃત છે. શ્વસન ક્રિયા અને ફેફસાનું કાર્ય એકબીજા સાથે જોડાયેલું છે. એકવાર જો શ્વસન બંધ થાય તો તે પ્રક્રિયા કુદરતી રીતે જ બંધ થઈ જાય છે. તો પ્રાણવાયુ જતો રહ્યો, એવું નથી કે એક પછી એક બધા વાયુ જશે, તેઓ એક જ સમયે જશે, પણ એક ગયો એટલે આ ગયું. જો સમાન વાયુ ગયો તો તે સિસ્ટમમાં ઉષ્ણતા ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. તો જ્યારે સમાન વાયુ ઘટવા માંડે છે ત્યારે શરીર ઠંડુ પડતું જાય છે અને તે અક્કડ પણ થવા માંડે છે. એકવાર અપાનવાયુ મોટી માત્રામાં ઘટવા માંડે છે ત્યારે ઇન્દ્રિય સંબંધની સંવેદનાઓ આપણે સમજવું જોઈએ. તમે કોઈ વ્યક્તિનો શ્વાસ તપાસીને તેને મૃત જાહેર કરી શકો છો, છતાં પણ તેઓને સંવેદના હોય છે. એવા કેટલાય કિસ્સાઓ બન્યા છે કે મૃત શરીરને હલતું જોઈને લોકો ડરી જતા હોય છે. આવું વારંવાર બનતું આવ્યું છે ઘણીવાર, કે જ્યારે કોઈ વ્યક્તિ તબીબી રીતે મૃત જાહેર કરવામાં આવે છે છતાં તેના શરીરમાં એક હળવી ખેંચ અનુભવાય છે, કારણ કે ઇન્દ્રિય સંવેદના સંબંધી પ્રવૃત્તિ હજુ ચાલુ હોય છે. જીવનને સંપૂર્ણ ખાતરી નથી હોતી કે તે હવે પૂરું થઈ ગયું છે. તે હજી પોતાનો પ્રયત્ન કર્યા જ કરે છે. જ્યારે ઉડાનવાયુ જતો રહે છે ત્યારે શરીરનું હલકાપણું પણ જતું રહે છે. હું જ્યારે હલકાપણું કહું છું, જુઓ તમારું વજન 70 કે 80 કિલો, મને માફ કરજો,
કદાચ તમારું વજન 50 કે 55 કિલોગ્રામ હશે. તમારું જે પણ વજન હોય, તમે તેને માની લો અત્યારે તમે ખૂબ જ ખુશ અને જીવંત છો, તમને પોતાની ઉપર 50 કિલો વજન લાગતું નથી. હેલો, વજન તો છે જ, તમે જો વજન કાંટા પર ઊભા રહો તો એ છે જ, પણ તમે જ્યારે ચાલો ત્યારે એ નથી. માત્ર એ કારણથી કે ઉડાન એક હલકાપણું પેદા કરે છે, તે તમને ગુરુત્વાકર્ષણ માટે ઓછા ઉપલબ્ધ કરાવે છે. એવી યોગિક ક્રિયાઓ છે જે તેને સક્રિય કરે છે. તેની એક શિક્ષણ પ્રણાલી છે ચીનમાં, જ્યાં તમે પેલી સિનેમા, હોલિવૂડ સિનેમા, કઈ છે તે, ક્રાઉચિંગ ટાઈગર કે એવું કંઈક, શું, હિડન ડ્રેગન, હા, તો આ ઉડાન શિક્ષણ પ્રણાલી છે જેમાં તેમને તેના પર પ્રભુત્વ હોય છે અને તેઓ થોડું ઘણું ઉડી પણ શકતા હોય છે. વેલ, ફિલ્મોમાં થોડું ઘણું વધારીને દેખાડે છે, પરંતુ તેનાથી થોડું હળવું અને ઉલ્લાસપૂર્ણ શરીર બને છે. માર્શલ આર્ટના લડવૈયા માટે હળવું શરીર એ ખૂબ મહત્વનું છે. એવા ઘણાય કિસ્સા બન્યા છે જેમાં કેટલાક બેલે ડાન્સર્સ અને માર્શલ આર્ટના નિષ્ણાતોએ જે ભૌતિક રીતે અશક્ય લાગતું હોય તેવું કરી બતાવ્યું છે. એટલા ઊંચા કૂદકા મારીને કે જે દરેક ભૌતિકશાસ્ત્રી માને છે કે અશક્ય છે, પણ તેઓ તે હદ સુધી ગયા છે, માત્ર વધુ હલકાપણું પેદા કરીને. તો ઉડાન એ હલકાપણા માટે જવાબદાર છે. એકવાર તે જતું રહે, અચાનક જ શરીર ભારે થઈ જાય છે. હંમેશા વજન તો એ જ હતું, વજન વધતું નથી, પરંતુ તમે વધુ વજન અનુભવો છો માત્ર એ કારણથી કે ઉડાન વાયુ જતો રહ્યો છે. આ ડૉક્ટર્સને ખબર હશે અથવા પછી હોસ્પિટલમાં કામ કરનારા કર્મચારીઓને ખ્યાલ હશે કે જીવિત અને મૃત વ્યક્તિને ઊંચકવામાં ખૂબ જ ફરક હોય છે. માત્ર એ કારણથી ઉડાન વાયુ જતો રહ્યો છે એટલે શરીરમાં હલકાપણું જ નથી. ચોથું પરિમાણ વ્યાન કહેવાય છે. તેની પ્રકૃતિ જાળવણી કરવાની છે. જ્યારે વ્યાન ઘટવા માંડે છે, ભલે તમે જીવિત હો, શરીર સડવા માંડશે. એવા કેટલાક સાપના ઝેર હોય છે જે આમ કરી શકે છે. જો તમને તે કરડે તો તમે મરી નહીં જાઓ, પણ શરીરના વિવિધ ભાગો કામ કરતા બંધ થઈ જશે માત્ર એ કારણથી કે વ્યાન ઘટી ગયો અને શરીર કામ કરતું બંધ થઈ જશે. તો એકવાર વ્યાન ઘટે છે એટલે સડવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. યોગમાં એવી પદ્ધતિઓ છે જેમાં અમે ઈચ્છીએ છીએ કે તે સાથે લગભગ સાથે જ જાય, 1 થી 1.5 કલાકના સમયગાળામાં. એક સામાન્ય મૃત્યુમાં વ્યક્તિની ઉંમરને આધારે, તે શરીર કેટલું જીવંત છે તેના આધારે, તે કદાચ લાંબો સમય લે. લાંબો સમય એટલે કે 14 કલાક જેટલો સમય કદાચ એ લે. વ્યાન લગભગ 14 દિવસ લઈ શકે છે જવા માટે. આ જ કારણે આ સંસ્કૃતિમાં ધાર્મિક વિધિઓ 14 દિવસ સુધી ચાલતી હોય છે, કારણ કે તેઓ માને છે કે વ્યાન હજુ પણ ત્યાં હોઈ શકે છે. કારણ કે તમે જ્યારે વ્યક્તિને દફનાવો છો ત્યારે વ્યાન ત્યાં ભટક્યા કરે છે. તો 14 દિવસ સુધી, એ જ કારણ છે કે લગભગ 1.5 કલાકની અંદર આ સંસ્કૃતિમાં એ નિયમ હતો કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો 1.5 કલાકમાં તેનો અગ્નિસંસ્કાર થઈ જવો જોઈએ. પણ પછી ભૂલો થઈ કે જ્યારે તેઓ જીવિત હતા ત્યારે જ તેમને ચિતા પર મૂકી દેવામાં આવ્યા, તેથી ખેંચીને 4 કલાક રાખવામાં આવ્યા. 4 કલાકની અંદર અગ્નિસંસ્કાર થવો જોઈએ. પરંતુ આજે ઘણી મુશ્કેલીઓ છે તેના વિશેની. તો લોકો 1 દિવસ 2 દિવસ સુધી રાહ જોતા હોય છે. દીકરી અમેરિકામાં છે, તેને આવતા 3 દિવસ થશે અને તેઓ રાહ જોશે. પણ મૂળ વિચાર એ છે, જે વ્યક્તિ મૃત્યુ પામી છે તેની માટે તમે લોકોને મૃત છે એવું નિદાન નથી કરતા, તમે તેને જાહેર કરો છો. બરાબર, તેમાં ફરક છે. તો જ્યારે તમે તેને મૃત જાહેર કરો છો, તમારી માટે તે મૃત છે. જ્યાં સુધી એ વ્યક્તિનો સવાલ છે, એક રીતે માત્ર એટલું જ બન્યું છે કે તે શરીર વિહોણા થઈ ગયા છે. તેમણે શરીર ગુમાવ્યું. આખી જિંદગી એ જ વિચારતા રહ્યા કે તેઓ આ શરીર છે. ક્યારેય ભાન થયા વગર કે ભૌતિક જથ્થો જે આપણે ધારણ કર્યો છે તે આ ગ્રહ ઉપરથી ભેગું કરેલું છે, તેને ક્યારેય ભાન જ ના થયું. અને અચાનક જ્યારે શરીરની બહાર લપસી પડે છે, તે શરીરની આસપાસ ભટક્યા કરે છે, કારણ કે તેણે ભેદભાવ સમજવાની બુદ્ધિ ગુમાવી દીધી છે. એકવાર તમે શરીર છોડો એટલે ભેદભાવ સમજવાની બુદ્ધિ જતી રહે છે. તે જ કારણથી તમે શરીરની આસપાસ ભટક્યા કરો છો. તેથી આ સંસ્કૃતિમાં આપણે જે ક્ષણે નિશ્ચિત થઈએ છીએ કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામી છે, નિશ્ચિત રીતે તમારે તાત્કાલિક અગ્નિસંસ્કાર કરવો જોઈએ. કારણ કે મૃત વ્યક્તિ માટે એ જ સારું છે, એ સમજે છે કે હવે તે ખલાસ થઈ ગયું છે. અને જીવંત લોકો માટે પણ તે સારું જ છે. તમે જોશો કે જો કોઈ ખૂબ જ પ્રિય વ્યક્તિ મૃત્યુ પામે અને તેનું શરીર અહીં હોય, તમે સતત ભ્રમિત થયા કરશો. તમને થશે કે તેઓ કદાચ હજી સૂતા છે, તે કદાચ ઊભા થાય,
કદાચ કોઈ ચમત્કાર થાય અથવા બીજું કંઈ, તમે જાણો છો કે આવું સતત ચાલ્યા કરે છે. તમે જોશો કે લોકો રડતા હોય છે અને ઘણા ભાવુક થવાનું નાટક પણ કરતા હોય છે, પણ જેવો તમે અગ્નિસંસ્કાર કરી દો બધા શાંત પડી જાય છે. તમે તે નોંધ્યું છે હંમેશા, કારણ કે હવે બધા જાણે છે કે રમત પૂરી થઈ ગઈ, તો એ જીવંત અને મૃત બંને માટે છે. તો જીવન સિસ્ટમને છોડીને જવા બાબતે વિચારીએ તો તે ખૂબ જ સુદૃઢ છે. એ કંઈ આમ નથી કે પૂપ અને જતું રહ્યું, તે તબક્કાઓમાં જશે. તે તબક્કાઓમાં આવ્યું હતું અને તબક્કાઓમાં જશે.